ફ્રીજમાં ધમાકાનું કારણ બની શકે છે તમારી આ ભૂલો ના કરો નજરઅંદાજ નહીં તો ધમાકા સાથે ફાટશે ફ્રીજ ફ્રિજનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે ટીવી ફ્રીજ અને વોશિંગ મશીન જેવી કેટલીક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ એવી છે જે વર્ષો સુધી ચાલે છે પણ જો આ વીજળી થી ચાલનાર નું ધ્યાન ન રાખવામાં આવે તો તે તમારા જીવની દુશ્મન પણ બની શકે છે ફ્રીજ ચલાવવામાં લાપરવાહી કરવામાં આવે તો ધમાકો થઈ શકે છે જો તમે તમારા ફ્રીજ ને સારી સ્થિતિમાં રાખવા માંગો છો તો આજે અમે તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ફ્રીજ નો ઉપયોગ કરતી વખતે ટાળવી જોઈએ ફ્રીજ ના તાપમાન ને ક્યારે પણ સૌથી નીચા સ્તરે ન લાવવું જોઈએ કેમ કે આને કારણે ફ્રીજના કમ્પ્રેસર પર જરૂર કરતા વધુ દબાણ પડે છે અને તે ખૂબ જ ગરમ થઈ જાય છે જેને કારણે ફ્રીજ ફાટવાની સંભાવના વધે છે જો તમે લાંબા સમય સુધી કોઈ વસ્તુ નથી રાખી રહ્યા અને ફ્રીજ સતત ચાલુ છે તો તમારે તેને ખોલ્યા પહેલા અથવા તો કોઈ સામાન રાખ્યા પહેલા પાવર ઓફ કરી દેવો જોઈએ અને પછી જ ઓન કરવો જોઈએ જેના કારણે ફ્રીજમાં કોઈ પણ પ્રકારનો ધમાકો નહીં થાય ફ્રીજમાં જો કોઈ ખામી આવે છે ખાસ કરીને કમ્પ્રેસર વાળા ભાગમાં તો તમારે કંપનીના સર્વિસ સેન્ટર પર જવું જોઈએ અથવા તો સર્વિસ વાળાને બોલાવવા જોઈએ કારણ કે કંપનીમાં ઓરિજિનલ પાર્ટની ગેરંટી આપવામાં આવે છે માટે કંપનીમાં જવું સારું રહે છે જો તમે લોકલ પાર્ટ્સનો ઉપયોગ કરો છો તો તેનાથી કમ્પ્રેસરમાં ધમાકો પણ થઈ શકે છે ઘણી એવું હોય છે કે તમે ફ્રીજમાં બરફને જામવા દો છો અને તે સતત જામતો રહે છે એવામાં તમારે કોશિશ કરવી જોઈએ કે ફ્રીજ કેટલા કેટલા કલાક પર ખોલતા રહો જેના કારણે બરફના જમવાની પ્રક્રિયા ધીમી થાય અને તમારે તાપમાન પણ વધારી દેવું જોઈએ ક્યારે પણ ફ્રીજનો એવી જગ્યાએ ઉપયોગ ના કરવો જોઈએ જ્યાં વીજળીનો વધઘટ થતો હોય કારણ કે આવું થવા પર ફ્રીજના કમ્પ્રેસર પર દબાણ વધી શકે છે અને ધમાકો થઈ શકે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે